હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગની કુલ 127 જગ્યા ઉપર ભરતી કરવા માટે આયોગ દ્વારા 15/7/2023 બપોરે 1:31 થી 31/7/2023 રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે અરજી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પરંતુ પ્રસ્તુત જાહેરનામામાં નામદાર કોર્ટ ઓફ કમિશનના ગુજરાત રાજ્યના 1/7/2023 હુકમ અન્વયે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ પ્રમાણે દિવ્યાંગ વ્યક્તિઓ માટેની લોકોમોટર ડિસેબિલિટીમાં સ્પાઇનલ ડિફોર્મિટી અને સ્પાઇનલ ઇન્જરીનો સમાવેશ કરવામાં આવેલ હોય, પ્રસ્તુત જાહેરાત માત્ર સ્પાઇનલ ડિફોર્મિટી અને સ્પાઇનલ ઇન્જરી પ્રકારના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર માટે 3/8 સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે ફોર્મ રીઓપન કરવામાં આવે છે. જે કોઈ ઉમેદવાર આ બંને ડિસેબિલિટી ધરાવતા હોય તેમના માટે ફોર્મ રીઓપન કરવામાં આવેલ છે અને છેલ્લી તારીખ 10/8/2023 છે. સ્પાઇનલ ડિફોર્મિટી અને સ્પાઇનલ ઇન્જરી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારે જ અરજી કરવાની, અન્ય ઉમેદવારની અરજી કરવી નહીં. ઉપરયુક્ત ઉમેદવાર માટે જાહેરાતની તમામ જોગવાઈઓ 15/7/2023 રોજ પ્રસિદ્ધ કરાયેલ મૂળ જાહેરાત મુજબ યથાવત રહેશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.